નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટમાં પહેલી એક્ઝામ માટે આપણે બે યુનિટ જોયા. હવે આપણે એક ત્રીજો યુનિટ જોવાનો છે. ત્રીજો યુનિટ છે આપણો મેનેજ યોર ત્રેસ. રીડ વનની અંદર મેનેજ યોર ત્રેસ. વિદ્યાર્થી મિત્રો, આ તમારા માટે ખૂબ જ મહત્ત્વનું છે. તમે તમારા ત્રેસને, ત્રેસ એટલે તણાવ, તમારી જે ટેન્શન, જે ચિંતા જે છે એને કેવી રીતે તમારે મેનેજ કરવું, કેવી રીતે એને તમારે કંટ્રોલમાં લાવવું, એ ખૂબ જ જરૂરી છે. કોઈ પણ તમે, ખાસ કરીને આપણે જ્યારે લર્નિંગ કરતા હોય, ટીચિંગ કરતા હોય, તે સમય દરમિયાન જે ત્રેસ જે છે, કોઈ પણ કાર્ય જે છે, એ કાર્યને તમે જ્યારે લર્નિંગ કરતા હોય, તમે શીખતા હોય તે સમય દરમિયાન, કોઈ પણ પોઈન્ટનું તમે રિવાઇઝ કરતા હોય તે સમય દરમિયાન, ત્રેસ મુક્ત હોવું એ ખૂબ જ જરૂરી છે કોઈ પણ કાર્યની અંદર, બરાબર. તો તણાવ ખરેખર કોઈ પણ કાર્ય આપણે કરતા હોય ત્યારે આપણો માનસિક તાણ જે છે એ ખરેખર હોવું જોઈએ નહીં, ત્રેસ આપણામાં ખરેખર હોવું જોઈએ નહીં. કારણ કે ત્રેસને કારણે, તણાવને કારણે આપણે ઘણું બધું કાર્ય જે કરતા હોય એ કાર્યની અંદર એકે કાર્ય આપણા પાર પડતા નથી, અને સારી રીતે આપણે એ કાર્યની અંદર સફળ થતા નથી, અને આપણી શારીરિક જે ક્ષમતા જે હોય છે અને માનસિક ક્ષમતા જે હોય છે એ આપણે ગુમાવી બેસીએ છીએ, બરાબર. કાર્ય તો આપણે ઘણા બધા કરવાની વાત કરતા હોઈએ છીએ, પણ આપણા માનસિક તાણને લીધે, આપણા થકાનને લીધે આપણે એ કાર્ય કરી શકતા નથી. તો આ ખાસ મહત્ત્વનો છે યુનિટ થ્રી, જેની અંદર મેનેજ યોર ત્રેસ, તમારું જે ત્રેસ જે છે, તણાવ જે છે એને કેવી રીતે મેનેજ કરવું, તણાવ જે છે, ટેન્શન જે છે એ કેવી રીતે તમારે મેનેજ કરવું અને મનને કંટ્રોલ કરવું, એ ખૂબ જ જરૂરી છે. તો આખે આખો રીડ વન અને રીડ ટુ જે છે એ ઘણી બધી એક્સરસાઇઝ પણ આપણને આપેલી છે કે જેને લીધે આપણે તણાવ મુક્ત બની શકીએ અને ખૂબ જ સારી રીતે કાર્ય કરી શકીએ અને કાર્યની અંદર સફળ થઈ શકીએ, બરાબર છે. તો મેનેજ યોર ત્રેસ, આપણે યુનિટ થ્રી રીડ વન મેનેજ યોર ત્રેસ. તો એ મેનેજ યોર ત્રેસની અંદર થોડીક વાત તમને હું કરી દઉં કે જેની અંદર તમારું જે માઇન્ડ, ઇમોશન અને બોડી, તમારું મન, ભાવના અને જે શરીર જે છે એ ખૂબ જ એકબીજા સાથે સંકળાયેલા છે, ખૂબ જ સારી રીતે સંકળાયેલા છે. એટલે ઘણીવાર શું હોય કે તમારું મન જે છે, મનની અંદર બધા ભાવો જે છે એ ભાવ એ તમારા ઉપર હેવી થઈ જાય છે, અને એને લીધે તમારું જે બોડી, જે શરીર જે છે, શારીરિક થકાન એ તમને ખૂબ જ થતું હોય છે. આ ત્રણે ત્રણ એકબીજા સાથે ખૂબ જ સારી રીતે સંકળાયેલા છે, બરાબર. તો આને, આની અંદરથી ત્રણેય જો તમારે સમજવું હોય તો એ ખૂબ જ સારી રીતે તમારું મન જે છે એ મનને એ ખૂબ જ સારી રીતે કંટ્રોલ કરવું પડે. સ્વાભાવિક છે કે મન તમારું કંટ્રોલ હોય તો તમે ભાવનાત્મક બની જતા નથી, ભાવુક બની જતા નથી, અને ભાવુક ન બનો એટલે સ્વાભાવિક છે તમારે ફ્રેશ થઈને તમે કોઈ બી કાર્ય કરી શકો, બરાબર છે. તો આ મેનેજ યોર ત્રેસ, તમારા ત્રેસને મેનેજ કરવા માટે ઘણી બધી રીત આપેલી છે. યોગ્ય ડિસિઝન, તમે જો ત્રેસમાં ન હો તો તે સમય દરમિયાન ખૂબ જ સારું કાર્ય કરવા માટેનું યોગ્ય તમે એક હેલ્ધી એક ડિસિઝન તમે લઈ શકો, અને એ હેલ્ધી ડિસિઝન જે છે એ તમને સક્સેસ તરફ લઈ જાય છે. એટલે ખાસ એ મન જે છે એકદમ ફ્રી હોવું એ ખૂબ જ જરૂરી છે. એના માટે કેટલીક ટિપ્સ આપેલી છે. તો ફોર એક્ઝામ્પલ તરીકે, એક સ્ટોપ ઓવર થિંકિંગ. તમે ટેન્શનમાં હો ત્યારે સ્વાભાવિક છે કે તમને એક્સપિરિયન્સ હશે જ કે તમે વધારે વળતર ઓવર થિંકિંગ, જે વધુ પડતું જે વિચારો છો એ વિચારવાનું તમારે બંધ કરવું પડે. એટલે સ્વાભાવિક છે તમને એક્સપિરિયન્સ છે જ, તમે કાંઈક ને કાંઈક ટેન્શનમાં હોય ત્યારે કાંઈક ને કાંઈક નહીં વિચારવાનું પણ તમે ઘણું બધું વિચારી લો છો, એને લીધે તમે ઘણા બધા ટેન્શનમાં આવી જાઓ છો, બરાબર. તો તમારે સ્ટોપ ઓવર થિંકિંગ, વધારે પડતી જે
તમે વિચારો છો એ વિચારવાનું તમારે બંધ કરવું જોઈએ. એના માટે જો કે બધાની રડારની અંદર, બધાની અંદર મેઇન વસ્તુ શું છે? મન, માઇન્ડ. માઇન્ડને જો તમે કંટ્રોલ કરો તો બધી સિચ્યુએશનને તમે પાર પાડી શકો છો. બરાબર છે. એક પહેલું છે કે સ્ટોપ ઓવર થિંકિંગ, વધારે પડતું વિચારવાનું બંધ કરો. બરાબર છે. ત્યાર પછી બીજું છે સેલ્ફ હાઇપ્નોસિસ. સેલ્ફ હાઇપ્નોસિસ એટલે શું? આત્મસંમોહન. આત્મસંમોહન એટલે પોતાની આત્માને ઓળખવાનું છે, પોતાની આત્માથી પોતે જાતે કાર્ય કરવાનું છે, પોતાની આત્મા જે કહે એ પ્રમાણે કાર્ય કરવું છે. આજે આપણે જોતા હોઈએ કે પેલો આમ કહેતો હોય તો એ કામ કરવા લાગી પડતા હોય, તો પોતાના ડિસિઝનથી પોતાના આત્મા જે સંતુષ્ટ થાય એવું કાર્ય આપણે કરવાનું છે. બરાબર. પોતાની આત્માને ઓળખવાનું છે, હું કોણ છું એ આપણે ઓળખીને એ કાર્ય આગળ વધારવાનું હોય છે. બરાબર છે. તો તમે સફળ થવું હોય તો એ મેઇન વસ્તુ છે. બરાબર. પોતાની આત્મા સંતુષ્ટ થાય, પોતે આત્મા જે કંઈ કાર્ય કરવા માટે તમને પ્રેરિત કરે એ જ કાર્ય ખરેખર કરવું જોઈએ, કે જેથી કરીને તમે ટેન્શનમાં આવો નહીં. ત્યાર પછી ત્રીજું છે સ્ક્રીન એક્સરસાઇઝ છે. સ્ક્રીન એક્સરસાઇઝ. હવે સ્ક્રીન એક્સરસાઇઝ એટલે કેવી છે? તમારે સ્ક્રીન, તમારો જે ફેસ જે છે એની એક્સરસાઇઝ કરવાની છે. બરાબર. ફેસની એક્સરસાઇઝ કરવી એટલે એનું શું? તમારા ફેસને રિપ્લેસ કરવાનું છે. બરાબર. ઘણીવાર તમે વિચારતા હશો કે જો હું પહેલાં જેવો હોત તો કેવું સારું, જો હું અમુક એક્ટર્સ જેવો કે એક્ટ્રેસ જેવી હોઉં તો એ કેવું સારું. તો આ રીતે શું કરવાનું છે? તમે કદાચ ફિલ્મ જોતા હોવ કે કોઈક સિરિયલ જોતા હોવ તો તે સમય દરમિયાન ઘણી બધી સજેશન દેતા હોય, એને આમ કર્યું હોત તો સારું, તેમ કર્યું હોત તો સારું, તો આમ થાત, આવા ઘણા બધા સજેશન આપે. તો એ સ્ક્રીન એક્સરસાઇઝની અંદર થાય. એટલે કે તમારે તમારો ફેસ જે છે એ ફેસ આખો એ તમારે રિફ્લેશ કરવાનો છે, અને રિફ્લેશ કરીને તમને પ્રોત્સાહન મળે. બરાબર છે. એટલે કહેવાનો અર્થ એવો છે કે તમે કોઈ બી કામ ન કરી શકતા અને પછી એની જગ્યાએ જો અબ્દુલ કલામની જગ્યા તમે લ્યો, એક કાલ્પનિક તમે વાત કરો કે અબ્દુલ કલામે આવા બધા કાર્યો કર્યા છે. બરાબર છે. એની સાથે રતન ટાટા છે, ઘણા બધા એવા કેરેક્ટર છે કે જે પ્રોત્સાહિત, આપણને ઘણું બધું પ્રોત્સાહન પૂરું પાડે. બરાબર. તો એવા જે બધા જે કેરેક્ટર છે એમની જગ્યાએ જો તમે રિપ્લેસ થાવ અને એની જગ્યા જો તમે લો, ઘણી કલ્પના તમે કરો તો તમને ઘણું બધું એમ અંદરથી એ ઘણું બધું પ્રોત્સાહન તમને મળી જતું હોય છે. બરાબર છે. તો એ એક ખાલી પ્રોત્સાહન માટેનું છે. બરાબર છે. જો હું રતન ટાટા હોઉં તો સ્વાભાવિક છે કે રતન ટાટાનું આખું જે જીવન જે છે, અબ્દુલ કલામનું આખું જે જીવન જે છે એ જીવન તમને તરત યાદ આવે, અને એમણે જે કામ કરેલા હોય એને તમે પ્રેરિત થાઓ અને એના જેવા તમે કામ કરવાનો પ્રયત્ન કરો. એટલે સ્વાભાવિક છે કે એમણે ખૂબ જ સારા એવા કામો કર્યા હોય તો સ્વાભાવિક છે કે તમે એને પ્રેરિત થઈને એના જેવા બનવાનો પ્રયત્ન કરો. બરાબર છે. તો એ સ્ક્રીન એક્સરસાઇઝ છે. બરાબર છે. ત્યાર પછી છેલ્લું એક છે એન્ટિસિપેટિંગ સક્સેસ. હવે એન્ટિસિપેટિંગ સક્સેસ, એન્ટિસિપેટિંગ એટલે કેવું? કે અગાઉનું, પૂર્વનું. બરાબર. તો અગાઉની પૂર્વધારણા જે કરવાની છે, અનુમાન જે છે એ અગાઉની જે સક્સેસ, સફળતા, એટલે કે ભૂતકાળની અંદર તમે ઘણીવાર નાસીપાસ થઈ જાઓ, કોઈ કાર્ય પાર ન થાય, તો તરત તમારે એવું યાદ કરવાનું હોય કે ઓકે, અમુક સમય દરમિયાન, ધારો કે ફોર એક્ઝામ્પલ એક આપણે આપીએ કે ધારો કે તમે 12માની અંદર છો, તો એની અંદર જ તમે નાસીપાસ થાવ, થોડાક માર્ક્સ ઓછા આવે, આવું તમે જુઓ, તો તે સમય દરમિયાન તમને કોઈ પોઈન્ટ આવડતો નહીં હોય, તો તે સમય દરમિયાન ખાલી જરાક ભૂતકાળની અંદર જઈને આપણે 10માં જઈએ, તો 10માનું આપણે રિઝલ્ટ વિચારીએ, આપણે A1 ગ્રેડ લાવ્યા હોય, કોઈના 85 હોય, કોઈના 70 હોય, કોઈના 92 હોય, તો આ બધા પર્સન્ટેજ જો તમે વિચારો તો તમે તરત જ તમને પ્રોત્સાહન મળે કે નહીં, 10માની અંદર હું આટલા બધા ટકા લાવ્યો તો હું લાવી શકું એમ છું. તો આ બધું શું છે?
પૂર્વધારણાની જે તમારી જે સફળતા, ભૂતકાળની જે તમારી જે સફળતા જે છે, એ સફળતાને ખાસ તમારે યાદ કરવી જોઈએ. કેમ? કારણ કે એ સફળતાને યાદ કરીએ એટલે તમારામાં જુસ્સો આવે કે નહીં, હું કાર્ય કરી શકું એમ છું, ઘણું બધું કામ હું કરી શકું છું, એટલે એને લીધે પણ એ તમારામાં ઘણી બધી પ્રોત્સાહન મળે, જેથી કરીને તમારે જે મનમાં જે તણાવ જે હોય, એ ત્રેસ જે હોય, એ ત્રેસ ત્યાં જતો રહેતો હોય છે. બરાબર છે? તો આ રીતે ઘડીક તો ઘડીક પણ તમારામાં પ્રોત્સાહન મળે, તો જેથી કરીને જે પેલા જે વધારે પડતા જે વિચાર તમારા મનની અંદર જે દોડે છે, એ ખરેખર વિચારે દોડતા નથી અને તમારું માઇન્ડ જે છે એ પોઝિટિવ બની જતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આની અંદર ત્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ જે છે, મેનેજ યોર ત્રેસ, તમારું ત્રેસને કેવી રીતે મેનેજ કરવાનું છે, એની ઉપર આપણે વન બાય વન પેરેગ્રાફ લઈને આપણે થોડીક માહિતી એની અંદર જોઈશું. ઓકે, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે યુનિટ નંબર 3, રીડ 1, મેનેજ યોર ત્રેસ, તમારા ત્રેસને મેનેજ કરો, અંકુશમાં લાવો, પાર પાડો. સ્ટ્રેગનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી, સ્ટ્રેગનિંગ, સ્ટ્રેગનિંગ કરવું એટલે તાકાતવર બનાવવું, બરાબર. મેન્ટલ ફ્લેક્સિબિલિટી, મેન્ટલ માનસિક જે ફ્લેક્સિબિલિટી, ફ્લેક્સિબિલિટી એટલે કેવું, લચીલાપણું. લચીલાપણું એટલે કેવું, એકદમ મુક્ત, બરાબર. તમારું માનસિક જે તણાવ જે છે, એ માનસિક ફ્લેક્સિબિલિટીને, તમારા માનસિક જે સફળતા જે છે એને તાકાતવર બનાવો. મન તમારું જે એકદમ મુક્ત મન જે છે, એ મુક્ત મન જે હોય એને તાકાતવર બનાવવાનું છે, બરાબર. તો માઇન્ડ, ઇમોશન એન્ડ બોડી, મન, ઇમોશન, લાગણી અને બોડી, શરીર, આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક, ક્લોઝલી, નજીકથી, ઇન્ટરલિંક એટલે જોડાયેલું, બરાબર. એટલે શું કહે કે મન, ભાવનાઓ અને જે બોડી, જે શરીર જે છે, એ એકબીજા સાથે ખૂબ જ ઓલવેઝ વર્ક ટુગેધર, એકબીજા સાથે, ટુગેધર એટલે સાથે, એકબીજા સાથે જોડાયેલા છે અને ઓલવેઝ વર્ક, અને એકબીજા સાથે મળીને એ કામ કરે છે. આ ત્રણે ત્રણ ખાસ જોવાનું, માઇન્ડ, ઇમોશન અને બોડી, ત્રણે ત્રણ એકબીજા સાથે સંકળાયેલા છે અને ત્રણેય એકબીજા સાથે મળી ભેગા થઈને એ કામ કરે છે. ઇટ હેલ્પ યુ, તે તમને મદદ કરે છે. સેમ આ ડિસ્ટિગાઈઝ, ડિસ્ટિગાઈઝ એટલે, ડિસ્ટિગાઈઝ કરવું એટલે ઓળખવું. ધેમ મોર ક્લિયરલી, ધેમ તેઓને, એટલે શું કહે છે કે તે મન, તે જે છે એ તમને હેલ્પ યુ, તમને મદદ કરે. ડિસ્ટિગાઈઝ ધેમ એટલે તે એકબીજા સાથે કામ કરે છે, એકબીજા સાથે મળીને, એકબીજા સાથે સંકળાયેલા છે, તે તમને તેઓને ઓળખવામાં એ ખૂબ જ મદદ કરે છે. એ પણ મોર ક્લિયરલી, ખૂબ જ સ્પષ્ટ રીતે ઓળખવામાં એ તમને મદદ કરશે. પણ ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ, જો તેમને સમજવાનું તમે પ્રયત્ન કરો, ધેમ સેપરેટલી, સેપરેટલી એટલે અલગ અલગ, પણ જો તમને, તમે એમને અલગ અલગ રીતે જો ઓળખવાનો તમે પ્રયત્ન કરશો, તો એ તમને તેઓને ઓળખવાનું એ મદદ કરશે, બરાબર છે. એટલે મન, ઇમોશન અને બોડી, એમને જો પર્સનલ, અલગ અલગ, સેપરેટલી, અલગ અલગ રીતે જો તમે એને ઓળખવાનો પ્રયત્ન કરશો, તો એ તમને તેઓને ઓળખવા માટે એ તમને ખૂબ જ મદદ કરશે. તમે ખૂબ જ સારી રીતે ઓળખી શકશો. મનને અલગથી સમજો, ઇમોશન, લાગણીઓને અલગથી સમજો, તમારા શરીરને, બોડીને અલગથી સમજો, એટલે તમને એ મદદ કરશે ઓળખવા માટે, બરાબર. યોર મેન્ટલ કેપેસિટી, આ એક ખાસ બધું જરૂરી છે. યોર મેન્ટલ કેપેસિટી, તમારી માનસિક ક્ષમતાઓ જે છે, આર યોર એબિલિટી, એ તમારી તાકાત છે, એબિલિટી, ક્ષમતા છે. ટુ અ કન્સન્ટ્રેટ, શેના માટે, કન્સન્ટ્રેટ એટલે કે યોર મેન્ટલ કેપેસિટી, તમારી માનસિક તાકાત જે છે, આર યોર એબિલિટી, એ તમારી ક્ષમતા રહેલી છે. માનસિક તાકાત જો તમારી કમ્પ્લીટ હોય, તો એ તમારી એક ક્ષમતા છે. શેના માટેની ક્ષમતા? ટુ કન્સન્ટ્રેટ કરવા માટેની, કન્સન્ટ્રેટ કરવું એટલે એકાગ્રતા, એટલે એકાગ્રતા લાવવા માટેની ક્ષમતા છે. ટુ ટેક ઇન અ ન્યૂ ઇન્ફોર્મેશન, ટેક એટલે લેવું, નવી ઇન્ફોર્મેશન એટલે માહિતી, નવી માહિતી મેળવવા માટે. ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, રિમેમ્બર એટલે યાદ કરવું, એટલે કે નવી અને જૂની માહિતીને યાદ કરવા માટે.
એન્ડ ટુ બી ઇન અ પોઝિશન, અને એ પોઝિશન એ સ્થિતિમાં જવા માટે ટુ થિંક લોજિકલી, થિંક એટલે વિચારવું, લોજિકલી એટલે તાર્કિક રીતે, તાર્કિક રીતે વિચારવા માટેની પોઝિશનમાં આવવું એ પણ માનસિક ક્ષમતા છે. આ દરેક વસ્તુ આપણે જોઈએ એ પ્રમાણે કે એકાગ્રતા લાવવા માટેની, ત્યાર પછી માહિતી, નવી માહિતી મેળવવા માટેની, નવી અને જૂની માહિતીને યાદ કરવા માટેની, ત્યાર પછી એક તાર્કિક વિચાર તરફ જવું, એક તાર્કિક વિચાર તરફ જઈને એક એવી સ્થિતિ આપણે ઊભી કરવી, એ દરેકે દરેક વસ્તુ જે છે એ શેના માટે છે? યોર એબિલિટી છે, તમારી માનસિક ક્ષમતા છે, બરાબર, તમારી ક્ષમતા છે, એ જ તમારો મનની મેન્ટલ કેપેસિટી એટલે માનસિક તમારી તાકાત કહેવાય છે. આ દરેક વસ્તુ તરફ તમે જો પહોંચો તો સમજો કે તમારી મેન્ટલ કેપેસિટી એ ખૂબ જ સારી છે. આગળ, યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી, નીડ એટલે જરૂરિયાત, તમારે જરૂર છે મેન્ટલ કેપેસિટી એટલે કે માનસિક જે ક્ષમતા જે છે, તાકાત જે છે એની તમારે જરૂર હોય છે. ઇન ઓર્ડર ટુ સ્ટડી, શેના માટે માનસિક તાકાતની શેની જરૂર છે? ટુ સ્ટડી, અભ્યાસ કરવા માટે, ટુ વર્ક, કામ કરવા માટે, ટુ ઇમ્પોઝ, ઇમ્પોઝ એટલે એની અંદર નાખવું, ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ, હવે કન્સ્ટ્રક્ટિવ એટલે શું? સર્જનાત્મક, એટલે કે સર્જનાત્મકતા લાવવા માટે, કંઈ પણ નવું નવું સર્જન કરવા માટે, એન્ડ વર્કેબલ એટલે કે ક્રિયાશીલતા લાવવા માટે, સરસ કામ કરવા માટે. ઓર્ડર ઓન યોર લાઈફ, એ તમારા જીવનની અંદર કહે છે કે સતત ક્રિયાશીલ, ક્રિયાશીલતા મેળવવા માટે, સર્જનાત્મકતા લાવવા માટે, કામ કરવા માટે અને અભ્યાસ કરવા માટે તમારું માનસિક કેપેસિટી એટલે કે માનસિક ક્ષમતાની જરૂર હોય છે. એન્ડ ટુ મેક અ રેશનલ, રેશનલ ડે ટુ ડે ડિસિઝન, અને રેશનલ એટલે કેવું કે ખૂબ જ યોગ્ય, વિવેકપૂર્ણ, ટુ મેક અ ડે ટુ ડે એટલે દિવસે ને દિવસે એ યોગ્ય વિવેકપૂર્ણ નિર્ણય લાવવા માટે, લેવા માટે પણ આ માનસિક કેપેસિટીની ખૂબ જ જરૂરી છે. ફોર એક્ઝામ્પલ, એક એક્ઝામ્પલ આપેલું છે, ઇફ યુ હેડ ધ ચોઈસ ઓફ અ વોકિંગ ટુ વર્ક, એટલે કે ચાલતા કામ કરવા માટે જવાની પસંદગી, ઓર ટેકિંગ ધ કાર કે પછી કારમાં બેસીને કામે જવાની પસંદગી, આ બે છે, ચાલતા કામે જવું કે પછી કાર લઈને કામે જવું, કારમાં બેસીને કામે જવું. ધ ફેક્ટ, હકીકત પાછી એવી પણ છે કે ઇટ વોઝ રેનિંગ હાર્ડ, ત્યાં ખૂબ જ જોરથી વરસાદ વરસી રહ્યો છે, એન્ડ યુ હેડ કોલ્ડ, અને તમને શરદી પણ થઈ ગઈ છે. કુડ લીડ યુ, લીડ એટલે આગળ લઈ જવું, યુ ટુ ધ ડિસિઝન, એ સમય દરમિયાન તમને એ ડિસિઝન તરફ લઈ જાય છે, ધેટ કે ઇટ વોઝ બેટર ટેક ધ કાર, એ કાર લેવી, કારમાં બેસી કામે જવું, એ નિર્ણય તરફ તમને લઈ જાય છે. ધેટ વુડ બી અ રેશનલ ડિસિઝન, અને રેશનલ ડિસિઝન કહેવાય એટલે કે વિવેકપૂર્ણ નિર્ણય કહેવાય, જે બેઝ ઓન ના ઉપર આધારિત, ધ કરેક્ટ સરકમટાન્સીસ, સરકમટાન્સીસ એટલે પ્રસંગ, એટલે કે આવા સાચા પ્રસંગે, પ્રસંગને ધ્યાનમાં રાખીને એક વિવેકપૂર્ણ આ ડિસિઝન કહેવાય. એટલે શું કે તમે કામ પર જતા હોય તે સમય દરમિયાન તમારે ચાલતા જવું કે પછી કારમાં બેસીને કામ કરવા જવું, બરાબર, અને એ સમય દરમિયાન વરસાદ પણ વરસતો હોય અને ત્યારે સિચ્યુએશન એવી છે કે તમને શરદી પણ થઈ ગઈ છે, તો તે સમય દરમિયાન કારમાં બેસીને કામે જવું એ ખૂબ જ વિવેકપૂર્ણ એ ડિસિઝન કહેવાય. તો સમજો કે તમારું માનસિક કેપેસિટી જે છે, ક્ષમતા જે છે એ ખૂબ જ સારી છે, બરાબર છે. તો જોઈશું આપણે.